મિત્રો નમસ્કાર આજનો દિન મહિમા તારીખ છે છ એપ્રિલ પન્નાલાલ પટેલનું ગુજરાતના શિરમોર સાહિત્યકાર પન્નાલાલ પટેલનો જન્મ ઈસવીસન ઓગણીસો ને બારમાં રાજસ્થાનના માંડલી ગામમાં થયો હતો માત્ર આઠ ચોપડી ભણેલા વડીલની છત્રછાંયા વગર કિશોર પનાએ કારખાનામાં કામ કર્યું ખેતરમાં મજૂરી કરી અને વાસણ કપડાઈ ધોયા ત્યારે કોઈને કલ્પના પણ નહીં હોય કે એક દિવસ પનામાંથી પનાલાલ થઈ ગુજરાતનો સમર્થ સાહિત્યકાર બનશે સદભાગ્યે બાળપણના ગોઠિયા ઉમાશંકર જોશીનો ભેટો થઈ ગયો અને ભીતરનો સુસુપ્ત સર્જક જાગી ઉઠ્યો દરમિયાન એમની સર્જન સરવાણી અવિરત વહેવા લાગી પન્નાલાલે સાહિત્ય જગતમાં પહેલું પદાર્પણ કવિતાઓ લખવાથી શરૂ કર્યું સુંદરમને પન્નાલાલની કવિતાઓ સ્પર્શી નહીં તે જોઈને પન્નાલાલે પૂછ્યું વાર્તાઓ લખું સુંદરમે હા પાડી પન્નાલાલે કવિતાઓ લખવાની બંધ કરીને વાર્તાઓ લખવાનું શરૂ કર્યું પહેલી જ વાર્તા સુંદરમને ગમી ગઈ પહેલી વાર્તા શેઠની શારદા ફૂલછાપમાં મોકલાવી ઝવેરચંદ મેઘાણીએ મોટા મથાણા સાથે છાપી પછી પ્રજાબંધુમાં વાર્તાઓ છપાઈ અને માંડલી ગામનો પન્નો તે પછી પન્નાલાલ હવે પન્નાલાલ પટેલ તરીકે પ્રગટ થયા મુંબઈ રહીને તેમણે સુરભી અને યૌવન જેવી નવલકથાઓ પણ લખી પણ અહીં તેમને બધું મોડું મોડું લાગતું આ જ સમય દરમિયાન તેમની એક પુત્રી અને એક પુત્રનું અવસાન થયું પન્નાલાલ ભાંગી પડ્યા હવે એ માંડલીમાં જ રહેતા હતા ચોમાસાના એ દિવસોમાં ખેતરો લહેરાઈ રહ્યા હતા અને પન્નાલાલ ચકલા ઉડાડીએ રાખે વચ્ચે વચ્ચે સમય મળે એટલે એમની ખખડધજ ઓરડીમાં મહાનવલ લખતા જાય આકરી મહેનત પછી એ નવલકથા પૂર્ણ થઈ જગતભરમાં પ્રસિદ્ધિ પામેલી એમની એ નવલકથા હતી માનવીની ભવાઈ આ પુસ્તકનો દસ ભારતીય ભાષાઓમાં અનુવાદ થયો છે હવે એમનું સર્જન પૂર બહારમાં હતું માનવીની ભવાઈ પછી તરત જ એમણે ના છૂટકે લખી એમણે નાટકો પણ લખ્યા અને બાળ સાહિત્ય પણ સર્જ્યું પાછલે બારણે પાર્થને કહો ચડાવે બાણ કચ્છ દેવિયાની પાનેતરના રંગ ચિત્રેલી દિવાલો કંકુ પડઘા અને પડછાયા એ પન્નાલાલની શ્રેષ્ઠ વાર્તાઓ સુંદરમે તો એક વખત કહેલું પણ ખરું કે પન્નાલાલ સાહિત્ય જગતનો ચમત્કાર છે મળેલા જીવ વિશે પન્નાલાલ પોતે જ કહે છે એ મારું સર્જન નહીં પણ અવતરણ છે માનવીની ભવાઈ પરથી એ જ નામે ગુજરાતી ફિલ્મમાં નસરુદ્દીન શાહનો અફલાતુન અભિનય ચિરસ્મરણીય છે છેલ્લા પચાસ વર્ષોમાં તેમણે લગભગ એકસો ને પિંચાશી જેટલી કૃતિઓ ભેટ ધરી છે તે ગુજરાતી સાહિત્યને એમનું નાનું સૂનું પ્રદાન નથી ઈસવીસન ઓગણીસો ને પચાસમાં તેમને રામ સુવર્ણચંદ્રક અને ઈસવીસન ઓગણીસો ને છ્યાસીમાં ગૌરવવંતો જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત થયો હતો તારીખ છ એપ્રિલ ઓગણીસો નેવ્યાસીના રોજ તેમનું અવસાન થયું હૈયા ઉકલત અને અનુભૂતિની સચ્ચાઈ આ બે સર્વોપરી લક્ષણોથી પન્નાલાલનું પન્નાલાલપણું પાંગરી ઉઠ્યું અને ગુજરાતી સાહિત્ય વિશ્વ માલામાલ થઈ ઊઠ્યું એક મુલાકાત દરમિયાન પન્નાલાલને તેમના સાહિત્ય સર્જન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે મેં સાહિત્યનું સર્જન કર્યું છે કે સાહિત્યને મને સર્જ્યો છે એ મારા માટે એક વિસ્મય છે